चैनल ऑफ वडोदरा। डभोई पंथक में हाल गणेश महोत्सव की धामधूमपूर्वक उजवणी चाली रही छे। त्यारे डभोई पुलिस परिवारों द्वारा पण पुलिस लाइन में गणेश जी की स्थापना करवामां आवी हती, जेनो सातमा दिवसे पुलिस परिवारों द्वारा इको फ्रेंडली रीते विसर्जन करवामां आव्युं हतुं। गणेश महोत्सव की अनोखी उजवणी डभोई पुलिस परिवार द्वारा करवामां आवी। डभोई पुलिस परिवार द्वारा पुलिस लाइन में गणेश जी ने इको फ्रेंडली माटी की प्रतिमा की स्थापना करवामां आवी हती। सात दिवस भक्तिभावपूर्वक पूजन अर्चन कर्या बाद सातमा दिवसे श्री गणेशजीनु इको फ्रेंडली विसर्जन करवामां आव्युं हतुं। पुलिस लाइन थी भव्य शोभायात्रा निकळ्या बाद पुलिस स्टेशन खाते पीआईएसजी वाघेला तेमज पीएसआई डीआर भादरका अने पुलिस परिवारना स्टाफ मित्रों द्वारा आरती करी पुलिस स्टेशन कम्पाउंड खाते ज एक विशाळ पात्रमां पाणी दूध फूल पधरावी विसर्जन करवामां आव्युं। आ प्रसंगे पीआईएसजी वाघेला द्वारा नवी पहल साथे डभोई नगर अने तालुकानी जनताने इको फ्रेंडली विसर्जन तेमज पर्यावरणनी जाळवणी माटे खास संदेश आप्यो हतो। नमस्कार मित्रों, आजनो जे डभोई पोलीस लाइन अने डभोई पोलीस परिवार तरफथी जे दर वर्षनी जेम गणपति दादाने स्थापना अने विसर्जन करवामां आवे छे, ए रीते आ वखते सातमा दिवसे अमे डभोई पोलीस स्टेशन अने पोलीस परिवारना तमाम सभ्यो साथे मळी एक नवो जो प्रयोग એટલે કે નવા જ સંદર્ભમાં પર્યાવરણની જાળવણી થાય એ સંદર્ભે ઇકો ફ્રેન્ડલી ગણપતિ દાદાને ગણેશ ચતુર્થીના દિવસે આગમન કરેલું અને આજ રોજ સાતમા દિવસે ગણેશ દાદાને અમે વિસર્જન આપી વિદાય આપી રહ્યા છીએ। વિદાય સ્વરૂપે પોલીસ લાઇનથી પોલીસ સ્ટેશનમાં પ્રાંગણમાં લાવી એક એલ્યુમિનિયમના મોટા વાસણમાં ઇકો ફ્રેન્ડલી રીતે એટલે કે પર્યાવરણને કોઈપણ જાતનું નુકસાન ન થાય એવા એક સંદેશા સાથે પોલીસ લાઇનના તમામ મિત્રો ભેગા મળી પોલીસ કર્મચારીઓ તમામ સાથે મળી અને પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં એલ્યુમિનિયમના મોટા વાસણમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ દાદાને અમે વિદાય આપી રહ્યા છીએ। સાથે હિન્દુ શાસ્ત્રો વિધિ મુજબ ફૂલહાર પાણી માટી આ બધાનો સમન્વય કરી અને એક એલ્યુમિનિયમના વાસણમાં મોટા વાસણમાં અમે વિદાય આપી રહ્યા છીએ। હું ડભોઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ડભોઈ તાલુકા અને ડભોઈ ટાઉન વિસ્તારમાં જેટલા પણ ગણપતિ શોભાયાત્રાના આયોજક છે તમામને એક વિનંતી કરું છું કે પર્યાવરણની જાળવણી કરવી એ આપણા સૌની ફરજ છે, જેના ભાગરૂપે અમે એક નવી પહેલ કરી છે। હું આશા રાખું છું કે પોલીસ દ્વારા જે આ એક નવો પ્રયોગ કરવામાં આવ્યો છે એને ધ્યાનમાં રાખી અને તમામ સમાજના અગ્રણીઓ સમાજના આગેવાનો સમાજના ગણેશ વિસર્જનને લગતા આયોજકો ઇકો ફ્રેન્ડલી ગણપતિ લાવી અને પર્યાવરણને જાળવણી સારું આવો એક સંદેશ આખા ગુજરાત રાજ્યમાં આપશે। આજરોજ આ જે ગણેશ વિસર્જનની અમે વિધિ કરેલી છે એ વિધિમાં મીડિયા મિત્રો તથા ડભોઈ ટાઉનના અગ્રણી મિત્રોએ જે સહકાર આપ્યો છે બદલ હું સૌનો આભાર માનું છું। ગણેશ વિસર્જન થયા બાદ જે પાણી ફૂલ અને ગણેશજીની મૂર્તિને પાણીમાં વિસર્જન કરાવ્યા બાદ જે પાણી બચશે એ પાણીનું અમે ફૂલ છોડમાં નાખી અને એક અલગ જ પ્રકારની વિદાય આપી રહ્યા છીએ। આશા રાખું છું કે આ નવી પહેલ તમામને ઉપયોગી નીવડે, પર્યાવરણની જાળવણી અને સમૃદ્ધિ માટે તમામ આ રીતે જ ગણેશ વિસર્જન કરે એવી આશા રાખું છું। ગજાનંદ ગણપતિ મહારાજ કી જય। અમારા ડભોઈ પોલીસ લાઈનમાં આજે સાત દિવસથી ગણપતિ સ્થાપના કરેલ હતી, અમે ખૂબ મજા કરી, બહુ મોજ કર્યો, બહુ આનંદ આવ્યો છે અમને। આજે અમારા ગણપતિ દાદાનું પોલીસ લાઈનમાંથી વિસર્જન છે, અમને બહુ જ દુઃખ થાય છે અને બહુ અમને એમ થાય છે કે આમાં ગણપતિ દાદા જતા રહેશે તો અમને મજા નહીં આવે, એમ ગમશે નહીં, બહુ જ આનંદ એટલે એકદમ આનંદ કર્યો છે। બધા બહેનો હળી મળી સાથે રહી, પોલીસ સ્ટાફ અમારી સાથે હતો અને બધા ભાઈઓ પણ એટલો સહકાર કર્યો છે અને આજે ગણપતિ દાદા અમારા વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે તો અમને બહુ દુઃખજનક લાગે છે। જય ગણપતિ મહારાજ, જય માતાજી।